જે આ વેરાયટી રહી ને આ ટુલડા વેરાયટી છે, પણ આ જે ટુલડા રહી એ છે જંગલી ટુલડા. ટુલડામાં ત્રણ પ્રકાર છે. એક આપણે રેલવે સ્ટેશન પાસે જે જોઈ અત્યારે, જે રેલવે સ્ટેશન પાસે ઓલી પાતળી જે સળીવારી જે થાય પરોણા જેને કહી, એ ટુલડા હતી. આ બીજી ટુલડા છે. આ ટુલડા છે સાઈડ બ્રાન્ચીસ જેમાં થાય અને જેની અંદરમાં બાયોમાસ થાય એ વેરાયટી, જે અંદરથી થોડીક જાડી આવે. ઇન્ટરનોટ તો લાંબી જ છે, ઇન્ટરનોટ ટુલડા છે એટલે એ તો સ્વભાવ તો સેમ જ રહેવાનો છે લાંબી ઇન્ટરનોટ વાળો, પણ તેમ છતાંય જે છે એની અંદરમાં સાઈડ બ્રાન્ચ થોડી ઘણી આવે છે. આ ઈ ટુલડા છે. આ વર્ષ દિવસનું ટુલડા છે અને ઓછામાં ઓછી 12 ફૂટ ઉપરની 13 ફૂટ ઉપરની જે છે એ હાઈટ અત્યારે થઈ ગઈ છે. પાણીની મને ખબર નથી કે આમાં નળી ક્યાં છે, જે તે સમય હતી ગયા વખતે વરસાદ થયો ને એમાં જે છે એ બધું સ્ખલન થઈ ગયું છે. જો એ નીચે તમને દેખાતી હોય તો 5 ફૂટ 6 ફૂટે નળી છે બરાબર. અહીંયા ક્યાંય નળી નથી, એ 5-6 ફૂટની અંદરમાં જે છે એ નળી છે. રોજડા ને નીલગાયની જે રહી ને એ છે પાછળના ભાગમાં, એટલે હા અહીંયા જ છે. એ તો હું નીચે છે જ વેણ, એટલે વેણમાં તો એનું ઘર થયું. આ વેરાયટી હું તમને જે નાખવાની કહું છું ને એ આ કહું છું, પણ આ ટુલડાની બાયોમાસવાળી વેરાયટી થઈ. આપણે જે નાખવી છે એ સ્ટ્રેટ જે ટુલડા જાય છે એ નાખવી છે, કે જેની થિકનેસ અને જાડાઈ જે છે એ પ્રમાણમાં ઘણી જાડી હોય છે. ટુલડા તો આપણે કહીએ તો એ થોડુંક વેઇટ વધારે નહીં કરાવે, મતલબ શેના માટે થઈને વેઇટ વધારે કરાવું છે? 7 વર્ષ કે 8 વર્ષ થઈને થાય ને. તમે જ્યાં જ્યાં સાંભળેલું છે યુટ્યુબ ઉપર એ ટુલડા વિશેની આખી લાઈનને એકવાર યાદ કરો. એ જે પણ વ્યક્તિ બોલતા હશે એ કંઈક સાપેક્ષે બોલતા હશે. શું એ કહેતા હતા? ટુલડાને 7 વર્ષ લાગે શેના માટે? મેચ્યોરિટી માટે, મતલબ પેલું હાર્વેસ્ટિંગ લઈએ. હા, શેમાં વાપરવી હોય તો? પોલ માટે. પોલ માટે નહીં, પોલ માટે થઈને તો આજની તારીખમાં તમારે જ્યાં ઊભા છો અહીંયા 12 ફૂટની હાઈટ તો પૈકડી છે. આવતા વર્ષે 24 ફૂટની હાઈટ થાય એટલે આરામથી કટિંગ કરીને તો પોલ તમે વાપરી શકો. તમે યુટ્યુબમાં રિફર કરજો, જેટલા પણ વ્યક્તિઓ એમ કહે છે કે ટુલડાનું પહેલું કટિંગ જ્યારે આવે 48 મહિને પહેલું કટિંગ લઈ શકો, પણ જો તમારે થિકનેસવાળું અને જાડું વજનવાળું જોતું હોય જે કોમર્શિયલ તમે વેચી શકો એના માટે, જેને ઘર બનાવવા છે પાયા તરીકે ટેકા તરીકે વાપરવું છે એને થિકનેસ અંદરની જોઈ એ, અને જેને ખાસ કરીને વધારે યુટ્યુબ ઉપર હશે અગરબત્તી માટે જેને ટુલડા વાપરવું છે એને 7 વર્ષની મેચ્યોરિટી જોઈ છે, તો હું એગ્રી છું કે અગરબત્તી માટે વાપરવું હોય તો 7 વર્ષની મેચ્યોરિટી જોઈ, પણ બાયોમાસ માટે કે ડાયરેક્ટ પોલ કટિંગ કરીને વેચવા છે તો 7 વર્ષ સુધી જવાની જરૂર નથી, 48મા મહિને તમે પહેલું હાર્વેસ્ટિંગ લઈ શકો છો. એકચ્યુઅલ આ શબ્દોના ખેલ છે. મહાભારતમાં કેમ કહેતા કે શું આપણે આવતું એની અંદરમાં ઓલા મરી ગયો હાથી જે છે અસ્વસ્થામાં જે છે જીવિત છે કે મરી ગયો, તો કે મરી ગયો, એકચ્યુઅલ હાથી મરી ગયો તો, અને વસ્તુ જે છે એ થઈ. એટલે ગેમ છે, દરેક પોતપોતાની ગેમ રમે છે, અને ખોટા સામે જ ખોટું હતું એ જ વસ્તુ અહીંયા થાય છે. યસ, આમાં એ જ વસ્તુ છે કે વ્યક્તિઓ જે છે ને એ વસ્તુને એ રીતે લઈએ છે કે ટુલડા વેરાયટી કોઈ પણ વાવો તો લાંબા ગાળે તમારે થશે. કોઈ એ નથી કહેતા કે એના બીજ અવેલેબલ છે અને 40 વર્ષ સુધી સિક્યોર છે તો કરવું હોય તો કરી શકાય. આને વ્યક્તિ ખાલી જે છે પોતાના પાસે જે પ્લાન્ટ અવેલેબલમાં હોય ને એને જે વેચવા હોય એ જ પ્લાન્ટની માત્ર વાત કરતા હોય છે. એવી જ રીતે જે છે આ બીજી વેરાયટી છે. આ વેરાયટીની જે ખાસિયત રહી એ છે કે જેની અંદરમાં નોટ ટુ નોટ જે રહી ને એ ટૂંકી છે. સાઈડ બ્રાન્ચ જે છે છે, પણ બલકુવાની સાપેક્ષમાં, કટંગાની સાપેક્ષમાં અને ન્યૂટનની સાપેક્ષમાં ઓછી છે. સમજો તમે? સ્ટાર્ટિંગમાં જે આ જૂના જે છે એ તો બુધાબાસ જેવું લાગે થોડુંક, નહીં? હા હા, ના 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 ના, ઇન્ટરનોટ રહી ને એની અંદરમાં તો જો ઓની થિકનેસ તો જો આવી ગઈ છે. હા, એ સૌથી છેલ્લે આવેલો, સૌથી છેલ્લો, હા સૌથી છેલ્લો છે, સૌથી ઊંચો જે લાગે છે ને એ છે. હાઈટ કેટલી હશે જોઈ લ્યો? એ આ વર્ષે ચોમાસામાં નીકળેલો વાંસ છે. ચોમાસામાં
ત્રણ ઋતુ છે અને અમે જે બાંબુને સ્ટડી કર્યો છે એ પ્રમાણે અમારી ગણના એવી થાય છે કે શિયાળો ઈ એના તંતુમૂળ જેટલા રહ્યા એ તંતુમૂળને જે છે પ્રસરવા માટેનું હોય છે. શિયાળામાં જનરલી જે છે મૂળિયા બધા ડેવલપ થઈને માટી સાથે જશે. ઉનાળાની અંદરમાં એનું ગર્ભાશય બંધાશે અને પ્રેગ્નન્સી જે છે એ સ્ટાર્ટ કરશે. જેવું પાણી વધારે મળતું થઈ જાય છે અને જેવું નાઇટ્રોજનવાળું પાણી વરસાદનું આવે છે એવું તરત જ સૂટ જે છે જમીનની બહારે નીકળી અને હવામાં જે છે ઉડવાનું કામ ચાલુ કરી દે છે. એટલે આપણને દેખાય કેટલું, માત્ર હવામાં જે આવે બારે જે નીકળે એ દેખાય. એટલે આપણે એમ કંઈક ચોમાસામાં વધે છે, ચોમાસામાં સૂટ વધીને બહાર ચોક્કસ નીકળે છે, એટલું જ કામ એ ઉનાળા અને શિયાળા દરમિયાનય કરે છે. એટલે દરેક વ્યક્તિ જો ખાસ ધ્યાન રાખી અને ઉનાળો જાળવી જાય, શિયાળામાં બહુ જાજુ કરવાનું નથી રહેતું કારણ કે કુદરત પોતાની રીતે જ જે છે એ મોઇશ્ચર સાથે બધી વસ્તુને કરતું હોય છે. પણ ઉનાળો એવું છે કે જ્યારે એની ગર્ભાશયની અંદરમાં ન્યુટ્રિશનની ભરપૂર જરૂર હોય ત્યારે તમે એને ન્યુટ્રિશન ખૂબ પાઈ શકો, તો એટલું જ એ ચોમાસાની અંદરમાં ઓર સ્પીડથી અને ઓર વધારે જે છે એ જન્મ આપી શકે પોલને, એટલું વધારે આપણે વળતર મળે. અને જનરલ માણસ શું કરે, ઉનાળામાં પાણી દઈને મૂકી દો ને, પાણી દઈને મૂકી દો ને, ના, ખાધા ખોરાક એની જે જરૂરિયાત હોય જે આપણે હ્યુમન બોડીને જોઈ છે સિમિલરલી આમને જોઈ છે. કોઈ જ આમાં રોકેટ સાયન્સ નથી, સિમ્પલ ટચ છે. આટલી વસ્તુ જો કોઈ સમજી જાય તો એમાં બધું જ આવી ગયું. હવે જોઈએ આપણે જે તમે 3 વર્ષના કહેતા હતા ને, આ તમે બ્રીડ નું નામ સ્પેસિફિક કહી દીધું, પોલીમાર્ફા છે. ઓકે, તમે એક સજેસ્ટ કરી વાય ન્યૂટન પોલીમાર્ફા ને ટુલડા. એવી રીતે એક બીજી છે સ્ટ્રેક્ટસ. હા, ડેન્ડ્રોકેલિમસ સ્ટ્રેક્ટસ, જે આપણે લાકડીયું જે આવે ને એ લાકડીયું તરીકે વપરાય. પોલીસની લાઠી કેવી આવે છે એ ટાઈપનું, થિકનેસ એની કાંડા જેટલી થાય, હાઈટ એની 20-25 ફૂટ થાય, ઉંમર એની 25-28 વર્ષ, એનાથી વધારે ન ચાલે. એટલે જેને નીચી હાઈટમાં કરવું હોય, જેને ડેન્સ ફાર્મિંગ કરવું હોય, એ બધાને જે છે એ વધારે ઉપયોગમાં આવે. આ જે છે એ જૂનું છે, બાલકુવા વેરાયટી જે છે, 3.5 વર્ષ આના કમ્પ્લીટ થઈ ગયા છે. આ જોવો એટલે આપણે એમ થઈ જાય કે બસ હવે બીજું કંઈ કરવું જ નથી, આ ઠોસ આવે. માત્ર ટીસ્યુ કલ્ચર હોવાના કારણે થઈને આમાં સ્ટ્રેસ ફ્લાવરિંગ આવે છે એવું જ નથી. બીજી જે સૌથી મોટી તકલીફ આગળ જતા અમને જે દેખાય છે એ એવી થાય છે કે જે સાઈડ બ્રાન્ચ રહીને એની થિકનેસ એ ભરપૂર છે. એટલે જ્યારે આને કટિંગ કરવાનું થાય તો આમાંથી પહેલી પેઢીને કટિંગ કરીને કાઢવું હોય તો તમને કહો પહેલી પેઢી કેવી રીતે કટિંગ કરીને કાઢી શકશો? પહેલી પેઢી પાતળી રહી, પેલી પેઢી છે પાતળી હશે અને વચ્ચે હશે, વચ્ચે હશે. હવે એને કટ તો કરી શકો, ચાલો નીચેથી 2 ફૂટ થી નો કરી ઉપર 3 ફૂટ કટિંગ કરી નાખીએ, પણ એને કાઢવા માટે થઈને જે આ સાઈડ બ્રાન્ચ બધી એકબીજાની સાથે જે છે જકડાઈ ગઈ હોય એની અંદરમાંથી એને કાઢવું જે છે ને એ એટલું તકલીફવાળું છે. ને આજ આપણે અહીં જે ઊભા છે જ્યાં એક વાવ્યું પછી 15-20 બીજું વાવેલું છે, અને જ્યારે આપણા ખેતરમાં આપણે વાવેતર કરીએ છીએ ત્યારે 13x5, 15x8 એવી રીતે મોટી રેન્જમાં કરી છીએ, તો ત્યારે તો બાજુબાજુમાં જે છે કાઢવા માટે થઈને તમારી પાસે સ્પેસ એટલી નથી રહેવાની. તો એવી વેરાયટીનું ત્યારે ચૂઝ કરીએ કે જે વેરાયટી આ સામાન્ય ઝાડવું રહ્યું એ ટાઈપની ઊભી જાતી હોય અને એને હાર્વેસ્ટ કરવું આપણને ઇઝી રહેતું હોય એવી બાંબુની વેરાયટીનું પસંદ કરીએ ને તો એમાં પછી પાછું ટુલડા આવે છે કે જેનું હાર્વેસ્ટિંગ આપણને ઇઝી રહે. ખાલી એક જ વસ્તુના કારણે થઈને નહીં, 4-5 વસ્તુઓ છે કે જેના કારણે થઈને બલકુવાનું અમે વાવેતર અહીંથી અટકાયું અને આગળ જે છે સીડ બેઝની અંદરમાં ટુલડા, પોલીમાર્ફા, ડેન્ડ્રોકેલિમસ, ટેક્ટસ ને ન્યૂટન એ ટાઈપની વેરાયટીનું વાવેતર વધારતા જાય છે. પાણી જાય છે કે ક્યાં? પાણી કાંઈ નથી, જો પાછળ વેણ છે 15 ફૂટ પછી જે 15-20 ફૂટ જે છે ને એ દૂર એ વેણ હેલી જાય છે, વેણમાંથી પાણી લે જાય. જો નળી એ નીચે છે, અહીં જો કટિંગ થયેલી પડી નળી બરાબર, કેટલા વર્ષ પહેલાં કટિંગ થઈ ગઈ એ નથી ખબર. એટલે શરૂઆતના દોરમાં જ્યારે પાણી જોતું હતું ત્યારે એને મળી ગયું ને એને એની રીતે પીક પકડી લીધું, પછી ઓટોમેશન છે, પછી હવે એને કંઈ કરવાની જરૂર નથી. આ જે છે આ પાંદડાથી ભરેલું છે બરાબર છે, નીચે મોઇસ્ચર નીકળે, આ તો નીકળવાનું જ છે, સીધી જ વાત છે. આ થર જ જે છે 4-6 ઇંચનું તો થર થઈ ગયું પાંદડાનું. હવે એકવાર ખાલી વરસાદ પડ્યો હોય તો એ વરસાદે પાણી પકડી રાખે છે અને પાછળથી જે છે જી આ એટમોસ્ફિયરમાંથી પાણી લઈને જમીનમાં ઉતારી વાત. હા એ છે, કારણ કે તંતુમૂળ છે, આની અંદરમાં ગણેશ મૂળ નથી.
જો તમને કહું તો ઓલ ઓવર ગુજરાતની અંદરમાં મેજોરિટી ફાર્મર જેમને નીલગીરી કરી છે, લુમિયા ડુમિયા કર્યા છે, એ બધા અત્યારે વાંસમાં કન્વર્ટ થાય છે. એનું પાછળનું કારણ એ છે કે એમાં ચાર ચાર વર્ષે જે કટિંગ આવે છે એની જગ્યાએ ચોથા વર્ષ પછી દર વર્ષે કટિંગ આવે છે. બીજું, ઓલા ગણેશ મૂળ વધારે ઊંડા જાય છે ને, એના કારણે થઈને ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે જે લોકોને નીચે ખારીઓ મેટ આવતો હોય, તો ખારીયા મેટના કારણે નીચે મૂળ બળવા માંડે એટલે ઉપરના ભાગમાં જે છે એ ગ્રોથ અટકી જાય છે. એટલે જે વ્યક્તિઓ થિકનેસ કહેતા હતા કે આટલી થિકનેસ બનવી જોઈએ, આટલો વજન બનવો જોઈએ, એ થિકનેસ કે વજન બનતો નથી. એની સાપેક્ષે આ 2.5 થી 3.5 ફૂટ જ મૂળિયા જમીનમાં આપે છે. તો 2.5 થી 3.5 ફૂટના ને મૂળિયા બધા કેવા છે, તંતુ મૂળ વાળ જેવા. એટલે પોતે વોટર હોલ્ડિંગ કેપેસિટી જે રહી ને એ પૂરેપૂરી છે. તમે ટ્રાય કરી લ્યો, તમારે સમજી લ્યો કે કૂવો કે બોર છે અને એક જ કલાક ચાલે છે, પછી પાણી જે છે એમાં ખતમ થઈ જાય છે. તમે 2 એકડની અંદરમાં વાવેતર કરી દો, એ જ કૂવાને અંદરમાં ચોથા વર્ષે 1 કલાક જે કૂવો ચાલતો હતો એની જગ્યાએ 3.5 કલાક કૂવો ચાલશે. પાણી રિચાર્જ કોને કર્યું, ઈયા વાંસે જ. અને પાણી પોતે પકડી રાખવાની ક્ષમતા એવડી મોટી રાખે છે, જમીનમાં ઉતારી શકે છે ને પકડી રાખે છે. અને એનાથી સૌથી મોટી વસ્તુ એ છે કે જે આ પાંદડા પડે છે ને એટલે નીચે અળસિયા અને બેક્ટેરિયલ એક્ટિવિટીઝ વધતી જાય છે, એટલે હોલ અને પોલ થઈ જાય છે. એટલે પાણી ક્યાંય નાખવાને જવું પડતું, પાણી પોતે જે છે સીધું જમીનમાં અંદર લીચિંગ થઈ શકે છે. એક નહીં અનેકો ગુણ છે, પણ આપણે ગુણ માત્ર એને જોઈએ છીએ કે જે પૈસા દઈ શકે. આપણી એક હ્યુમન મેન્ટાલિટી એવી થઈ ગઈ છે કે બધું તો સાચું પણ પૈસા કેટલા મળે એ પહેલાં કયો. હા, જમીન બચે છે, ફળદ્રુપતા વધે છે, જમીનની પાણીની કેપેસિટી વધે છે, એ બધી જે છે એ ફ્રીમાં છે, રિચાર્જ થાય છે એ. ચાલો આપણે આગળ નર્સરીની મુલાકાતે લઈ લઈએ.